नमस्कार, सावधान गुजरात में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे दीक्षिता। आपनी आसपास था अपराध थी आपने करी सावधान। अपराधियों की दरेक चाल ने पहुंचाड़ीशू तमारा सुधी, जेथी तमे रही शको सुरक्षित। शंकानु समाधान नहीं होतु, अने आवी शंका में एक महिला ज बनी गई महिला नी वैरी करी दी थी पाड़ोशी महिला नी हत्या। साबरकांठा में महिला ना विकृत हालत में मिलेला मृतदेह नो भेद अंते पोलीसे गणतरी ना दिवसों में ज उकेली काढ़ियो अने आरोपी ने करी दी थी जेल हवाले। केवी रीते उकेलायो भेद अने केम थई महिला नी हत्या, जोईए आ रिपोर्ट में। उकેલાયો મહિલાની હત્યાનો ભેદ, મૃતદેહ નજીકથી મળ્યું હત્યારાનું પગેરું। સાબરકાંઠાના તલોદના હરસોલ ગામની સીમની ગૌચર જમીનમાંથી મળેલા મહિલાના મૃતદેહનો અંતે ભેદ ઉકેલાઈ ગયો છે। મૃતદેહને સ્વીકારી અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો, પણ ફોરેન્સિક રિપોર્ટમાં આ અકસ્માતે મોત નહીં પણ હત્યા હોવાનું સામે આવ્યું અને પોલીસે વિવિધ ટીમ બનાવી સઘન તપાસ હાથ ધરી। પોલીસે ओळखाण करावता एनु नाम कांताबेन पगी एवं जानवा मळ्युं। ए टीमावास में खरसोल में रहती थी, पछी चार पांच दिवस थता ए बॉडी बहु सड़ी गई थी, खराब परिस्थिति में थी। एने फोरेन्सिक लैब अने फोरेन्सिक पीएम करावता एनु मर्डर थयुं होवानुं डॉक्टरे कीधुं हतुं, एना पछी मर्डरनो गुनो दाखल कर्यो हतो। પોલીસે ઘટનાસ્થળની ઝીણવટપૂર્વક તપાસ કરતા કંઈક એવું હાથ લાગ્યું જેણે આરોપી સુધી પહોંચવામાં મદદ કરી। કોઈ વિચારી પણ ન શકે કે એક તૂટેલી બંગડીએ જ આરોપીને શોધવામાં મદદ કરી। મહિલાના મૃતદેહ પાસેથી જ આ તૂટેલી બંગડી મળી હતી અને મૃતકની આસપાસના લોકોની તપાસ દરમિયાન મૃતક મહિલાની પાડોશી ઉર્મિલા પગી પાસે જ આ પ્રકારની બંગડી હોવાનું સામે આવ્યું અને તેની ખડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડી। पति साथे आड़ा संबंध की आशंकाए तेने हत्या ने अंजाम आप्यानी कबूलात करी छे। विधवा कांता पगीना पाड़ोश में रहती हती उर्मिला पगी। उर्मिलाना पति साथे कांताना आड़ा संबंध की आशंका, कांता पण शंका उपजावे तेवा शब्दों करती उपयोग, बन्ने वच्चे अवारनवार थता हता झगड़ा। 24 सप्टेम्बरे गौचर जमीन पर लाकड़ा वीणवा गई हती, लाकड़ा विणता हता त्यारे ज थयो हतो झगड़ो। उर्मिलाए कांताना माथे झीकी दीधा कुहाड़ीना घा, माथामां घा वागवाथी कांता पगीनुं थयुं मृत्यु। हत्या बाद उर्मिला आवी गई घरे। थोड़ी टेक्निकल सर्वेलन्स, डॉग स्क्वॉडनो उपयोग, तेमज एसओजी अने तलोद पोलीस स्टेशनना पीएसआई एसओजी पीआई एमना हार्डवर्क थी એ ગુનો ડિટેક્ટ થયો છે અને એક એમના ટીમાવાસમાં રહેતી ઉર્મિલાબેન પગી એને મર્ડર કર્યો છે। મર્ડર કરવાનું કારણ કે ઉર્મિલાબેનને શક હતો કે એને પતિને એ કાંતાબેનને સાથ લફડું ચાલુ છે। બંગડીના એક ટુકડાએ આરોપી સુધી પહોંચવામાં જે મદદ કરી તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આરોપી ગમે તેટલો શાતિર કેમ ના હોય તેની એક ભૂલ તેને ભારે જ પડી શકે છે। હાલ તો સાબરકાંઠા એસઓજીએ પણ ગણતરીના દિવસોમાં ઉકેલેલો હત્યાનો ભેદ કાબિલે દાદ છે। લાસ્ટ નજીકથી જે એક બંગડી મળી હતી, બંગડીના આધારે જ આખી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને પાડોશી મહિલાએ જ વિધવા મહિલાની હત્યા કરી હતી, એ પણ પતિજીનો આડા સંબંધનો શંકા હોવાને લઈને જ મહિલાએ હત્યા કરી હતી તેવું પણ કબૂલ્યું હતું। ત્યારબાદ પોલીસે મહિલાની અટકાયત કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। શૈલેષ ચૌહાણ, જે 24 કલાક, સાબરકાંઠા। દુષ્કર્મના કિસ્સાઓમાં સૌથી વધુ આરોપીઓ કુટુંબીજન જ નીકળતા હોય છે, ક્યારેક માસૂમ બાળકીઓ તો ક્યારેક માનસિક અસ્વસ્થ યુવતીઓ આવા જ કૌટુંબિક સગાઓની હવસનો શિકાર બનતી હોય છે। છોટાઉદેપુરમાં તો એવી હદ થઈ ગઈ કે કૌટુંબિક કાકાએ ન માત્ર હવસનો શિકાર બનાવી પણ તેને બાળકીની માતા પણ બનાવી દીધી। જોઈએ આ રિપોર્ટમાં।
कौटुंबिक काको निकलियो हबसकोर। मानसिक अस्वस्थ युवती नी पर न खाधी दया, बनावी दी थी पोताना संतान नी माता। छोटाउदेपुर क्वांटना एक गाम में पोताना परिवार साथे रहती एक मानसिक अस्वस्थ युवती तेनी मानसिक अस्वस्थता ने लेने पोताना घर संसार वसावी चकवामा सक्षम नहोती। परिवार अने निर्भर रहती आ युवती ने तेना पर कौटुंबिक काकाए हवसनो शिकार बनावी दीधी छे। मानसिक दिव्यांग युवती ने खेतरे कई काम छे ते बहाने लई जईने एक नहीं पण अनेक वखत दुष्कर्म आचर्यू होवानुं सामे त्यारे आव्युं જ્યારે યુવતી ગર્ભવતી થઈ અને 9 મહિના બાદ એક બાળકીને જન્મ આપ્યો। એક મંદ બુદ્ધિની યુવતી ઉપર તેના પિતરાઈ કાકાએ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી અને દુષ્કર્મ આચરેલ જે બાબતે આ યુવતીએ એક બાળકીને જન્મ આપતા હકીકત સામે આવેલી એ મંદબુદ્ધિની યુવતીની પૂછપરછ દરમિયાન તેણે જણાવેલ કે તેના પિતરાઈ કાકા પ્રવીણ પુરસિંહ રાઠવાએ ખેતરમાં જવાનું કામ અર્થે જવાનું છે તેમ કહી અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરેલ। અંતે પૂછપરછ બાદ પરિવારનો જ દીકરો વેરી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। પરિવારે પોતાની દીકરીને ન્યાય અપાવવા ન્યાયના દ્વાર ખખડાવ્યા અને પોલીસ ફરિયાદ બાદ આ હેવાનની ધરપકડ થઈ છે। હદ તો ત્યાં થઈ છે, પોતાની આટ આટલી કરતું છતાં આ હેવાને કોઈ પસ્તાવ નથી અને પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાની સ્પષ્ટતા આપી રહ્યો છે। હાલ તો પોલીસે આ નરાધમ અને બાળકીના ડીએનએ મેચ કરવાને લઈને અન્ય પુરાવા એકત્રિત કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે। નરાધમ કાકાને ખબર નહોતી કે તેનો પાપનો ઘડો એક દિવસ છલકાશે। પીડિતા મંદબુદ્ધિની હોવાને લઈ તેને એવું હતું કે તેના આ પાપની કોઈને ક્યારેય ખબર નહીં પડે, પરંતુ પીડિતાએ એક બાળકને જન્મ આપતા તેનો આ પાપનો ઘડો ફૂટી ગયો અને આખરે આવી ગયો પોલીસના સકંજામાં। જમીલ પઠાણ, ઝી મીડિયા, છોટાઉદેપુર। ગુજરાત સહિત દેશભરમાં મહિલા અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। કોઈ એવી મોટી ઘટના બનતા દેશ એક થાય, હાથમાં કેન્ડલ બેનર લઈને લોકો રેલીઓ કાઢીને ન્યાયની માંગ કરે, તેમ છતાં બીજી તરફ ખુલ્લેઆમ વરુની જેમ ફરતા હવસખોરો નવો શિકાર શોધી લે। અમદાવાદમાં પણ છેલ્લા થોડા દિવસોમાં માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાના આંકડા ચક્રાવે ચડાવી દે છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। દીકરીઓની સલામતી પર સવાલ, દુષ્કર્મ અને છેડતીના વધ્યા બનાવ, 3 દિવસમાં 8 બાળકીઓ બની શિકાર। અમદાવાદના દાણી લીમડા, પાલડી, આનંદનગર અને શહેર કોટડા વિસ્તારમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાના કિસ્સા છેલ્લા થોડા દિવસોથી પ્રકાશમાં આવી રહ્યા છે। આ તમામ કિસ્સામાં આરોપીઓ અન્ય કોઈ નહીં પણ પરિચિત જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મોટાભાગના કિસ્સામાં પોલીસે આ નરાધમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 10 ઓક્ટોબર દાણી લીમડામાં બે બાળકીઓના અડપલા, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, અન્ય બાળકી સાથે શારીરિક અડપલા। 12 ઓક્ટોબર પાલડીમાં સગીરા સાથે દુષ્કર્મ, 7 વર્ષની બાળકીને 17 વર્ષના સગીરે કર્યા અડપલા। 13 ઓક્ટોબર આનંદનગરમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 22 વર્ષના પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ। શહેર કોટડામાં 4 બાળકીઓ સાથે શારીરિક અડપલા, શહેર કોટડામાં દારૂ બાબતે થઈ હતી બબાલ, સગીરાના કપડાં ફાડી શારીરિક અડપલા। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 12/10/2020 ના રોજ પોક્સોની ફરિયાદ નોંધાયેલ છે, જે મેટરમાં આરોપી
साहब सिंह उर्फे साहिल सगुन सिंह वदोड़िया उम्र वर्ष 25 रहेवानु अनिल वकीलनी चाली प्रेमनगर राजस्थान वीडियो पास आ समग्र घटनामां छे आरोपी पोतानी फरियादीना जणाव्या मुजब पोतानी बे दीकरीओ तेमज पड़ोशीनी दीकरीओ छे आरोपीना घरे रमवा जती हती तो एक महीनाथी एमना घरे रमवा जती ते दरमियान फरियादी महिला पोतानी दीकरीने नवडावती होय ए समये तेमनी दीकरीए जणावेल के बाजूना जे पुआ साहबसी पुआ है वो जब बुआ है रसोई करे छे ए समय दरमियान छे ई पुआ अलग अलग रूम में लई जाए अने अमारी साथे मारी तेमज बीजी छोकरीओ साथे गंदी वातो करे छे। आ तो थई अमदावादना त्रण दिवसमां नोंधायेला 5 केसनी वात પણ અહીં રોજ કોઈ ને કોઈ દીકરી દુષ્કર્મ અને છેડતીનો બની રહે છે શિકાર। વર્ષ 2018 દુષ્કર્મના 71 કેસ, છેડતીના 208 કેસ। વર્ષ 2019 દુષ્કર્મ 88 કેસ, છેડતીના 193 કેસ। વર્ષ 2020 દુષ્કર્મના 69 કેસ, છેડતીના 142 કેસ। મહત્વનું છે કે વર્ષ 2020માં ફક્ત સપ્ટેમ્બર માસમાં જ 31 દુષ્કર્મ અને 23 છેડતીના ગુના નોંધાયા। આ આંકડાઓ જ મહિલાઓની સલામતીની પોલ ખોલે છે। અમદાવાદની આ 5 ઘટનાઓમાં આરોપીઓ તો સકંજામાં આવી ગયા છે, પણ આ માસૂમોના મનમાં ડર ઘર કરી ગયો છે કે મોડી રાત્રે ઘરની બહાર ફરી શકતી મહિલાઓ આવી વધતી ઘટનાઓ પછી બહાર રહી શકશે કે નહીં, તે એક મોટો સવાલ છે। ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। ગુજરાતના બુટલેગરને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ બિંદાસ ધંધો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અનેક શહેરોમાંથી વિદેશી દારૂ ઝડપવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને સાથે જ બુટલેગરો દારૂની બોટલ છુપાવવા અવનવી ટેકનિકો અને કીમીઓ અપનાવી રહ્યા છે, તેમ છતાં આવી જાય છે પોલીસ સકંજામાં। તો આવા જ કેટલાક કિસ્સાનો આ છે ખાસ રિપોર્ટ। સુરતમાં દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી, નાની દમણમાંથી દારૂ ઘુસાડવાનું કારસ્તાન। દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગર પોલીસની નાક નીચેથી દારૂની હેરાફેરી કરવા જાય તો છે, પણ તેમના મનસૂબા સફળ નથી થઈ શકતા। દરિયાઈ માર્ગે સુરતમાં દારૂ ઘુસાડવાનો આવો જ એક કિમિયો નિષ્ફળ ગયો છે। દરિયામાં એક શંકાસ્પદ બોટમાં મોટી માત્રામાં દારૂની હેરફેર મોટા પાયે કરવામાં આવતી હોવાની પોલીસને બાતમી મળી અને તેના આધારે જ મરીન પોલીસે એક બોટને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન અને વોડકા મળી 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ જથ્થો નાની દમણથી સુરતમાં લાવ્યા હોવાની 5 શખ્સોએ કબૂલાત પણ કરી છે। કાશ્મીરી સફરજનની આડમાં દારૂની હેરાફેરી, હરિયાણા અને રાજસ્થાનમાંથી ઘુસાડ્યો દારૂ, વિરમગામમાં દારૂ ઘુસાડવાનો કારસો નિષ્ફળ। અમદાવાદની સોલા પોલીસે થોડા દિવસ પહેલા બાતમીના આધારે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। કાશ્મીરી સફરજનની આડમાં ટ્રકમાં વિદેશી દારૂની બોટલ આવી રહી હોવાની પોલીસને બાતમી મળી અને વોચ ગોઠવી ટ્રકમાંથી 225 વિદેશી દારૂની પેટી સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે। આ તમામ જથ્થો રાજસ્થાનના હરિયાણાથી લાવ્યા હતા અને વિરમગામમાં લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। સોલામાં નબીરાઓની દારૂ પાર્ટી, આલિશાન હોટલમાંથી ઝડપાઈ પાર્ટી। દારૂબંધીવાળા ગુજરાતમાં પણ માલે તુજારો, શુભ પ્રસંગો કે પાર્ટીઓમાં દારૂ પીવાનું ચલણ જાળવી રાખે છે। ચોરી છુપે થતી આવી જ પાર્ટીઓ અવારનવાર સમાચારોમાં આવે છે। અમદાવાદના સોલા વિસ્તારમાંથી આવી જ દારૂની પાર્ટી કરતા 7 નબીરાઓ પોલીસના હાથે લાગ્યા। જાણીતી હોટલમાં 4 યુવક અને 3 યુવતીઓ જે 18 થી 20 વર્ષના હતા, તમામ દારૂની પાર્ટી માણતા પકડાયા। પોલીસે તમામની અટકાયત કરવી પડી। રાજકોટમાં કોન્સ્ટેબલની બહાદુરી, બુટલેગરને જીવના જોખમે પકડ્યો, દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો। રાજકોટના આજીડેમ ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર પડી હોવાની માહિતી પોલીસને મળી।
પોલીસ પણ સ્થળ પર પહોંચી દારૂ લેવા આવનારાની રાહ જોતી બેઠી. અંતે એક શખ્સ આવ્યો તો ખરો, પણ પોલીસને જોઈ દારૂ ભરેલી કાર પોલીસ પર જ હંકારવાનો પ્રયાસ કર્યો. અંતે કોન્સ્ટેબલે બહાદુરીપૂર્વક આ ગાડીનો પીછો કર્યો અને મહા મહેનતે ઈજાગ્રસ્ત હાલતમાં પણ દારૂનો જથ્થો પકડી પાડ્યો, પણ બુટલેગર ભાગવામાં સફળ થયો. પોલીસે કારમાંથી 42,250 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને કોન્સ્ટેબલની કામગીરીની પણ સરાહના કરી. આ સ્નેહભાઈની બહાદુરીપૂર્વકની કામગીરીથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ ખુશ થયેલ છે અને તેઓએ એમનું વ્યક્તિગત રીતે 3,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરેલી છે અને આ બહાદુર જવાનનું ગેલેન્ટરી એવોર્ડ માટે નામ પણ નોમિનેટ કરવામાં આવશે અને જ્યારે તેઓ સારવારમાંથી સાજા થઈ આવશે ત્યારે એમનું અને એમનું ટીમનું મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી એમને સન્માનિત પણ કરવામાં આવશે અને જેથી પોલીસ જવાનોને અન્ય પોલીસ જવાનોને પણ એનાથી પ્રેરણા મળે. રાજ્યમાં ઠેર ઠેર નાકાબંધી છતાં અનેક લોકો દારૂ ઘુસાડવામાં સફળ થાય છે. હજુ પણ પોલીસનું ઓપરેશન આવા લોકોને પકડવા માટે ચાલુ જ છે. આગામી દિવસોમાં પોલીસને વધુ સફળતા મળે તેવી આશા પણ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સની ઘૂસણખોરીના કિસ્સા વધી રહ્યા છે. અમદાવાદ, સુરત બાદ ભરૂચમાં પણ એમડી ડ્રગ્સની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. યુવાધનને બરબાદ કરનારી આ જાળ કેટલી મોટી છે તેની પણ પોલીસ તપાસમાં લાગી છે. કોણ છે આ શખ્સ, જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ, સુરત અને હવે ભરૂચ, યુવાધનને બરબાદ કરનારા કારસાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચમાં નશાયુક્ત પદાર્થનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા જ વોચ ગોઠવી, જે દરમિયાન એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરતા તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે સંયુક્ત કામગીરી થકી આ ઓપરેશન પાર પાડ્યું હોવાની માહિતી સામે આવી છે. યુવાનોને બરબાદ કરતો કારસો, તાળેશ્વર ચોકડી પર ગોઠવી હતી વોચ, એક શંકાસ્પદની પોલીસે કરી અટકાયત. યુવક પાસેથી મળ્યું મેફેડ્રોન ડ્રગ્સ. 43 ગ્રામ ડ્રગ્સની કિંમત 4.37 લાખ રૂપિયા. આરોપી મૂળ ભરૂચના કંથારિયાનો વતની, હાલ ઈસ્ટ મુંબઈના ગોરેગાંવમાં રહેતો. રણનીતિક તરીકે સે જાડેશ્વર ચોકડી કે પાસ વોચ મેં રહે ઓર ઉસકે બાદ પ્રાપ્ત ઇન્ફોર્મેશન કે આધાર પર એક ઇકરામ યુસુફ પટેલ નામ કે વ્યક્તિ કો પકડા, જો કે કંથારિયા ભરૂચ કા નિવાસી હૈ. સર્ચ કે દૌરાન ઉસકે પાસ સે મેફેડ્રોન નામક પ્રતિબંધિત ડ્રગ 43 ગ્રામ 40 મિલીગ્રામ માત્રા મેં પ્રાપ્ત હુઆ, જિસકી બજાર મેં કિંમત 4,34,000 રૂપિયા હૈ. ભરૂચ પોલીસે ઇકરામની ધરપકડ કર્યા બાદ ડ્રગ્સ ખરીદનારા ફહીદ કાનીની પણ ધરપકડ કરી હતી. હાલ જિલ્લા પોલીસ એ તપાસમાં લાગી છે કે આરોપીએ અન્ય કયા કયા લોકોને ડ્રગ્સ વેચ્યું છે અને ક્યારથી તે નશાનો કારોબાર ચલાવતો હતો. ભરૂચના યુવાનોને નશાના રવાડે ચડાવવાનું પોલીસે મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ત્યારે ભરૂચમાં પણ એસઓજી પોલીસ કયા યુવાનોને આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું અને તેના વેપારીઓ કોણ હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. ભરૂચ ચોરાસમાં ઝી મીડિયા ભરૂચ. અને હવે સાવધાન ગુજરાતમાં જોઈએ તમને સતત કરતી ખબરો એક નવા અંદાજમાં. અમદાવાદના બાપુનગરના અંસારનગરમાં એક ઘરમાંથી મળ્યો 15 કિલો જેટલો ગાંજો. ઇકબાલ પઠાણની માતા અને બહેનની પોલીસે કરી ધરપકડ. આખું ઘર નશાનો વેપાર કરતું હોવાનું સામે આવ્યું. 15,000ની કિંમતનો ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ ચાલુ. સુરતના સરથાણામાં સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા. સ્પા સેન્ટરની એક કેબિનમાંથી યુવક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા. વડોદરાના ડભોઈમાં 16 વર્ષની સગીરાને માતા બનાવનારો નરાધમ સકંજામાં.
आरोपी ने माता नी पण पुत्र नी मददगारी बदल धरपकड़। सगीरा ने बातों में फसावी आरोपी फायदो उठावी दुष्कर्म आचरी बनावी दी थी एक बाळक नी माता। गीर गढ़ा कोदिया गा पतिए कापी नाख्यू पत्नी नाक। पति पत्नी वच्चे झगड़ा कारण मारामारी बाद पतिए कापियू पत्नी नाक। महिला पहला गीर गढ़ा सरकारी होस्पिटल बाद वधु सारवार माटे राजकोट रिफर करवामां आवी। बनासकांठा कांकरेजना राणकपुर नजीकनी नर्मदा केनाल माथी मळ्यो अजाणी महिलानो मृतदेह। स्थानिकोए केनाल माथी महिलाना मृतदेह बहार काढ़ी पुलिस ने करी जाण। थरा पुलिसे महिलाना मृतदेह ने पोस्टमोर्टम माटे सरकारी होस्पिटल खसेड्यो। आणंद माथी झड़पायो बाइक चोर। आणंद विद्यानगर की 9 जेटली मोटरसाइकल चोरी गुना भेद उकेलायो। सुनील बारिया 1.62 लाख मुद्दा माल साथ वाहन चेकिंग दरमियान झड़पायो। आरोपी मूल दाहोद आंबापुरी कोतरडी गामनो रहवासी।